નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમરાજીમાં ડુંગળીના સતત ગગડી રહેલા ભાવથી ખેડૂતો ચિંતિત બન્યા છે. માઉન્ટ આબુ પાસે ઇકો ગાડીમાં અચાનક આગ લાગી. આગ લાગતા જ ઇકો ગાડીમાં સવાર મુસાફરો સાવચેતી રીતે ઉતરી જતા જાનહાનિ ટળી. વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. દાહોદ ખાતે આવતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ મિટિંગમાં જવા માટે નસવાડી તાલુકાના કાર્યકરો ઉમટી પડ્યા. આવતીકાલથી સાબરડેરી દૂધના કિલોના ફ્લેટમાં 10 રૂપિયાનો વધારો. 2 મહિનામાં ત્રીજી વખત થયો વધારો. દીવ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા રમતગમત વિભાગ દ્વારા સમર સ્પોર્ટ કોચિંગ કેમ્પનું થયું આયોજન. દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમારના વરંદ હસ્તે કેમ્પનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. માગરોલ દશાશ્રીમાણી વણિક ન્યાતિ દ્વારા પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. જામનગર કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂતે પોતાની આગવી કોઠાસૂદથી ઇલેક્ટ્રોનિક બેટરી સંચાલિત પોતાના જાત મહેનતથી ટ્રેક્ટર બનાવ્યું. જે ઇલેક્ટ્રોનિક બેટરી સંચાલિત ટ્રેક્ટરને જોવા માટે તાલુકાભરના ખેડૂતો ઉમટી પડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 10 દિવસીય સમર કેમ્પ યોજાયો હતો, જેમાં 65 જેટલા વિદ્યાર્થીઓએ કેમ્પમાં ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં જૈન સાધ્વીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન. જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી. સાધ્વીનું માર્ગ અકસ્માતમાં અવસાન થતા વાતે ગાતે અંતિમ ધામ સુધી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે 8 ઉપર આવેલ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં 2 પડોશીઓ વચ્ચે ઢીંગાણું થતાં 2 પુરુષોના માથા ફૂટ્યા તો 1 મહિલાના 2 હાથ ભાગ્યા. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ થઈ. ઓડિશા તરફ આગળ વધ્યું વાવાઝોડું. આંધ્રપ્રદેશમાં જોરદાર પવન સાથે વરસાદ. હોટલમાંથી મંગાવ્યા 2 પરોઠા, અંદરથી નીકળી સાપની ખાલ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતની સારવાર માટે રિલાયન્સે મશીન આપ્યા. શ્રીલંકાના પીએમ મહિન્દ્રા રાજપક્ષેનું રાજીનામું. હિંસક ઘર્ષણમાં 1 સાંસદનું મોત. ઉનામાં ભાજપના માજી ધારાસભ્ય પર ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. યુવતીએ પરિવારને મેસેજ કર્યો કમિંગ સૂન અને ઘરે આવી લાશ. 4 દિવસ પછી હતા લગ્ન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ 3 માળ તુલસી બિઝનેસ સેન્ટર, 1 સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.
ઇન્શ્યોરન્સ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં સિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે। સુગરકેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ સિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014।